નમસ્કાર મિત્રો લગભગ પાંચેક દિવસથી ચાર પાંચ દિવસથી હું એક અહીંયા અમરાપુર મારા મિત્ર ભરતભાઈનું ફાર્મ છે એમાં રોકાયેલો છું અત્યારે દુનિયામાં કોવિડ એટલું હાહાકાર મચાવે છે લોકો ત્રાહિમામ થઈ ગયા છે જાણીતાઓ ચહેરાઓ અત્યારે કદાચ કાયમી ચીર વિદાય લઈને અને આ જગત ફાની દુનિયા છોડીન દમ તોડીને અને જતા રહે છે રોજ સોશિયલ મીડિયામાં ચાર પાંચ એવા નવા ચહેરાઓ એવા જાણીતા ચહેરાઓ શ્રદ્ધાંજલિમાં જોવા મળે છે આપણને એમ થાય છે કે ખરેખર આ આપણે અંત પાસે આવી ગયા છીએ કે શું છે આવું આપણને ઘણી લાગે છે અત્યારે અહીંયા પાંચેક દિવસથી એવું શુદ્ધ ઓક્સિજન મળે છે પ્રકૃતિની સાથે છું ત્યારે વિચાર થાય કે આપણે પ્રકૃતિને બચાવી ન શક્યા પ્રકૃતિને સાચવી નથી શક્યા કન્જસ્ટેડ શહેરોમાં રહેઠાણમાં આપણે એટલા બધા ઉદ્યોગો અને એવી આપણી લાઈફસ્ટાઈલ કડમ લાઇફ લાઇફસ્ટાઈલ બનાવી નાખી છે કે આજે આપણે કદાચ એ અંતકાળ પાસે આવીને ઊભા રહી ગયા છીએ સાંભળીએ ત્યારે ખબર પડે આ ગ્લોબલ વોર્મિંગ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઉપરનો જે બરફ પીગળી રહ્યો છે સમુદ્રના જીવજંતુઓ મરી રહ્યા છે આપણા હજારો કીટકો હજારો એવા કેટલાક પક્ષીઓ એ અત્યારે રેર એન્ડ ઉપર છે આવી સ્થિતિ થઈ ગઈ છે ત્યારે એમ લાગે કે આપણે જીવનનો જે દ્રષ્ટિકોણ છે જીવન જે લાઇફસ્ટાઈલ છે એ આપણી બહુ બગડી ચૂકી છે ઉપભોક્તા તરફ એટલા બધા આપણે દોડીને આવ્યા છીએ ભોગવી લેવાની લાલસામાં આપણે પ્રકૃતિનું નિકંદન કાઢી નાખ્યું છે આજે જોઈએ ને તો એમ લાગે કે પ્રકૃતિને જાણે માણસ દાસી બનાવવા નીકળી ગયો હોય પ્રકૃતિને ન હોય ને શીશામાં પૂરી અને એની ઉપર વિજય મેળવીને કહી દેવું હોય કે જો આ અમે માણસ છીએ ગમે કરી શકીએ છીએ એક વિવેક બુદ્ધિ કદાચ ધર્મ ધર્મનો જે વિવેક હતો ધર્મનું જે ડહાપણ હતું ધર્મનું જે તત્વજ્ઞાન હતું ધર્મનું જે દ્રષ્ટિકોણ હતો એ આપણે ભૂલી ગયા છીએ એટલે આપણે વિજ્ઞાનમાં તો બહુ આગળ જઈ શક્યા ગ્રહો ઉપર આપણા ઉપગ્રહો પહોંચી ગયા પણ આપણે ધરતી ઉપર પગ માંડવાનું શીખી ન શક્યા આપણા પૂર્વજોએ આપણને ખૂબ સારી રીતે શીખવાડ્યું હતું કે ભાઈ આ તારી લાઈફસ્ટાઈલ છે વે ઓફ લાઈફ વે ઓફ થિંકિંગ વે ઓફ વર્કશીપ આપણા ધર્મએ બખૂબીથી આપણને જીવતા શીખવાડ્યું હતું માનવજાતને શીખવાડ્યું હતું આપણા પૂર્વજો આપણા પ્રાચીનતમ ઋષિઓ આ જીવન જીવા આવો સમાજ હતો વૈદિક સમાજ કે જે સો વર્ષ સુધી જીવો સરદ સતનમ સુધી આન બાન અને શાંતિ જીવતો તુષ્યંતિ છે રમંતી છે ની જેમ જીવો છે આપણે એની પાસેથી બોધપાઠ લઈ શક્યા નહીં અને આપણા કરાર ઉપર આવીને અને ખડા છીએ ઓક્સિજન માટે આપણે દમ તોડીએ છીએ આવડો મોટો જગતમાં ઓક્સિજન ભગવાને આપ્યો છે સરસ મજાના વૃક્ષો આપ્યા છે એક એક વૃક્ષ એટલે એક એક ઓક્સિજનની ફેક્ટરી અને કેવી ઇકોસિસ્ટમ બનાવી છે ઈશ્વરે ખરેખર તો કે આપણું ફેફસું છે કાર્બન ડાયોક્સાઇડ કાઢે અને આ વૃક્ષ છે એ કાર્બન ડાયોક્સાઇડને શોષી લે એનો ખોરાક બનાવી દે વિચાર કરો મિત્રો કેટલું આમ ઈશ્વરે આપને એમ લાગે કે ભગવાને બહુ બેસીને બહુ શાંતિથી ને બહુ જીવન માટેનો બધા જ વિચારો કરીને આ બધી ઇકોસિસ્ટમ ગોઠવી છે અને એ પાછું વૃક્ષ આપણને કાર્બન આપણું ઝેર લઈને અને ઓક્સિજન આપે આપણો પ્રાણ આપે આપણું જીવન આપે છે અને એ આપણે શ્વાસમાં ભરી શકીએ અને એ ઓક્સિજન જ્યાં સુધી પહોંચે શરીરમાં ત્યાં સુધીનું શરીર આપણું તંદુરસ્ત થઈએ છીએ શુદ્ધ ઓક્સિજન મળે છે આપણે શું કર્યું આપણી ઉપભોક્તા તરફનો આપણી દોડ ખાસ કરીને પશ્ચિમ જગતમાંથી આવેલી યુરોપ અને અમેરિકામાંથી આવેલી આ લાઇફસ્ટાઈલ હતી એ એ ભોગવાદની લાઈફસ્ટાઈલ હતી ભાવ શુષ્કતા ભાવ શૂન્યતા પશ્ચિમના જગતમાં આવ્યું છે એની પાછળનું કારણ કે મશીનને માણસ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને એમ કરીને એણે માણસને જ મશીન બનાવી નાખ્યું છે યાંત્રિકતા આવી ગઈ છે ભાવ શૂન્ય શુષ્ક થઈ ગયું છે વધુમાં વધુ કેમ ભોગ ભોગવી શકાય વધુમાં વધુ ઉપભોગ કરીને વધુમાં વધુ સુખી કેમ થઈ શકાય મેક્સિમમ સુખી થવા માટેનો એની આ દોડમાં માણસ પીચાઈ ગયો માણસ હણાઈ ગયો માણસ ખોવાઈ ગયો આમ જુઓ તો પશ્ચિમે શું શીખવાડ્યું વધુમાં વધુ સાધનોનો ઉપભોગ કરીને વધુમાં વધુ સુખી કેમ થવું એની દોડમાં એ દોડ્યું ઠેઠ વિએગ્રા સુધી ગયું બધું જ જીવન ભવિષ્યનું જીવન આજમાં જીવી લેવું છે એવા એવી લાલસામાં એણે પેલી જે મરઘી હતી રોજ સોનાનું ઈંડું આપતી હતી એ મરઘીને મારીને અંદરથી ઈંડાઓને સોનાના ઈંડાઓને લઈ લેવાની લોભમાં એણે મરઘીને પતાવી દીધી આપણો પ્રાણ પતાવી દીધો આપણું જીવન પતાવી દીધું વધુમાં વધુ કેમ સુખી થઈ શકાય એની દોડમાં ને દોડમાં માણસ એવો ઉપભોક્તાનો ભૈડામાં ભૈડાઈ ગયો કે માણસ સુખી થવાને બદલે સુખની દોડમાં માણસ જેટલો દુઃખી થાય છે આજે એટલો એક દોડમાં દુઃખી નથી થતો અને આપણા પૂર્વજોએ અથવા આપણા આ વિભાગે શું શીખવાડ્યું હતું પશ્ચિમે આપણને વધુમાં વધુ ઉપભોગ કરીને સાધનોનો ઉપભોગ કરીને વધુમાં વધુ સુખી કેમ થવું એ શીખવાડ્યું ત્યારે પૂર્વએ શું શીખવાડ્યું અથવા તો આપણા પૂર્વ જોઈએ શું શીખવાડ્યું ઓછામાં ઓછા સાધનોનો ઉપભોગ કરીને વધુમાં વધુ સુખી કેમ થઈ શકાય છે એ આપણા પૂર્વજોએ આપણને ભણાવ્યું શીખવાડ્યું ડ્રેમો કરીને બતાવ્યું એટલે સાધનોથી સુખી નથી થવાતું આપણે શીખા છીએ બહુ લાંબા આપણે મૃત શાસ્ત્રનો ઇતિહાસ જોઈએ યુરોપ અમેરિકાને આજે જોઈએ ધનના ઢગલા ઉપર બેઠેલું યુરોપ અમેરિકા આજે મેન્ટલ થઈને બેઠું છે ચાર માણસો એક માણસ પાગલ છે ડબલ્યુ એચ ઓનો આ રિપોર્ટ છે ડિપ્રેશને જગતને ભેળો લીધો છે એ જે વિકસિત દેશો છે જે ખૂબ ઔદ્યોગિક દેશો બન્યા છે એના જીવનમાં એની લાઇફસ્ટાઈલમાં દેખાય છે ધનના ઢગલા ઉપર બેસીને માણસ સુખી નથી થઈ શકતો બધા જ સાધનોનો ઉપભોગ મેં કરીને પણ માણસ સુખી નથી થઈ શકતો ઓછામાં ઓછા સાધનોમાં કુદરતના ખોળે કુદરતી જીવન જીવી અને સુખી થઈ શકાય છે આ આપણા પૂર્વજોએ આપણા ધર્મએ આપ્યું પણ આપણે ધર્મને ભૂલી અને વિજ્ઞાનના ચરણે ગયા છીએ એટલે દુઃખી થયા છીએ વિજ્ઞાન સારી વસ્તુ છે પણ વિજ્ઞાનને વાપરવામાં આપણી પાસે વિવેક રહ્યો નહીં અને એટલે આપણી દોડ જળને બદલે છડ પાછળ થતી રહી અને આપણે ઠેર કરાર ઉપર આવી ગયા છેલ્લે એન્ડ ઉપર આવી ગયા ત્યાં સુધી આપણે જાયગા નહીં મોટી મોટી વાતો કરી પશ્ચિમના જગતે પેરિસની અંદર પર્યાવરણ બચાવવા માટેની દર વર્ષે મોટી મોટી પરિષદો થાય ત્રણ ત્રણ વર્ષે આખું વિશ્વ ભેગું થાય અને આ પર્યાવરણને કેમ બચાવી શકાય એના માટેના ફતવાઓ કાઢે દુનિયાની બધી સરકારને ચેતવણી આપે પ્રેશર કરે અને એ સરકાર અને એ બધા લોકો કેવી રીતનું પર્યાવરણને બચાવવા માટેનો પ્રયત્ન કરે છે આપણને એમ લાગે પર્યાવરણને બચાવવાની વાત આપણા પૂર્વ જોઈએ તો ક્યાંય કરી નથી પર્યાવરણ શબ્દ જ નથી પ્રકૃતિ શબ્દ છે આપણા પૂર્વ જોઈએ છે ને પ્રકૃતિનું પૂજન કરતા પ્રકૃતિને દેવ માનતા વરુણદેવ અગ્નિદેવ અને એનું પૂજન કરતા અને એના પ્રત્યે કૃતજ્ઞતા ભાવ રાખતા વિચાર કરો જો આ બે વસ્તુ આ બે દ્રષ્ટિકોણ તમે સમજો આધુનિક દ્રષ્ટિકોણ કેવો છે કે પર્યાવરણ બચાવો એન્વાયરમેન્ટ સેવ શા માટે પર્યાવરણ ગુંદ આપે છે પર્યાવરણ હવા આપે છે પર્યાવરણ ઓક્સિજન આપે છે પર્યાવરણ ખોરાક આપે છે શુદ્ધ પર્યાવરણ હશે તો આપણે જીવી શકશું આપણને ટૂંકમાં પર્યાવરણની જરૂર છે પર્યાવરણની ગરજ છે આ એક એક પ્રકારનો ઉપભોક્તાવાદનો દ્રષ્ટિકોણ થયો ઘરની અંદર મા એ એક નોકર ન રાખવો પડે એટલે મા મારા બાળકોને સાચવે છે હું બહાર જઈએ હું પતિ પત્ની નોકરી કરીએ છીએ ત્યારે મારી મમ્મી મારી મા એ મારા બાળકોને સાચવે છે અને પંદરસો રૂપિયા બચાવે છે એ ક્યારેક ફ્રી હોય ત્યારે રસોઈ કરે કરી રાખે છે એ વાસણ માંજે છે અને એટલે હું માને નથી સાચવતો જો હું એટલે માને સાચવતો હોય તો આ મારો દ્રષ્ટિકોણ ઉપભોક્તાનો દ્રષ્ટિકોણ થયો સ્વાર્થનો દ્રષ્ટિકોણ થયો અને ખૂબ હીન દ્રષ્ટિકોણ થયો એમાં પૂજ્ય ભાવ નથી માં છે એ કદાચ બાળકોને સાચવે તો સારી વાત છે પણ ન સાચવે પોતાઓને અને રહીએ મા કંઈ ન કરે તોય હું માને સાચવું એ મા પ્રત્યેનો પૂજનીય ભાવ થયો મા એ જનેતા છે જન્મ આપનારી છે મને જણનારી છે મા પૂજની છે માને સાચવવી જોઈએ આ ભાવનો આ ભાવનું પૂજન થયું આ શક્તિની ઉપાસના થઈ આ સાધના થઈ આપણે આપણા પૂર્વજોએ આપણા ધર્મએ શું પ્રકૃતિને ક્યારેય પર્યાવરણ સમજીને અને ગુંદ આપે છે પાંદ આપે છે આ આપે છે તે આપે છે એટલે આપણે સાચવવું જોઈએ એવું આપણા પૂર્વજોએ નથી કીધું આપણી ધર્મ આપણી સંસ્કૃતિ કૃતજ્ઞતાની સંસ્કૃતિ છે કરેલો પ્રેમ અને કરેલો ઉપકાર ભૂલે નહીં પૂજનીય ભાવ રાખે આપણે પ્રકૃતિને દાસી બનાવવાનો પ્રયત્ન આપણા પૂર્વજોએ ક્યારેય કર્યો નથી આપણા ધર્મએ કર્યો નથી આપણા પૂર્વજોએ તો એનું પૂજન કર્યું છે એનો એક પ્રતિનિધિ તુલસી જેવો છોડ આપણે ઘરે આપ્યો અને કીધું કે આનું પૂજન કરજે કારણ કે આ આખા પર્યાવરણનું આ પ્રકૃતિનો પ્રતિનિધિ તારી આંગણે રાખ રોજ એને જો એને નમન કર એને પગે લાગ એને મહાગણ તુલસી મહાગણ એ તુલસીની એકની સેવા નથી એ તમામ પ્રકૃતિની સેવા છે પર્યાવરણની સેવા છે ભાદરવી એમાં છે આપણે વડને અને પીપળાને પાણી પાવા નીકળીએ છીએ એ વડને પીપળાને જ પાણી પાવાની વાત નથી એ તો ચોવીસ કલાક ઓક્સિજન આપે છે એટલે આપણે એને પાણી પાઈએ છીએ પણ એ પર્યાવરણનું જતન કરીએ એ પિતૃને પાણી પાતા નથી આપણા આપણા પૂર્વજોએ શું કીધું પર્યાવરણનું પૂજન કેવી રીતનું કર્યું પર્યાવરણની સાચવણી કેવી રીતની કરી એમણે શ્રદ્ધા સાથે એ પર્યાવરણને પ્રકૃતિને માં ગણીને પર્યાવરણ સાથે જોડી દીધી એટલે ભાદરવી અમાસ ચોમાસા પછી વૃક્ષ તરસું થયું હોય સૂર્યના કિરણો સીધા પડવા લાગે ગ્રીષ્મતા આવી જાય ત્યારે આપણા પૂર્વજોએ કીધું કે તારા પિતૃ સમજીને અને એને તર્પણ કર પાણીનું એટલે આપણે ભાદરવી અમાસે પાણી પાઈએ છીએ આપણે ત્યાં વસંત પંચમી છે આપણે ત્યાં નાગ પંચમી છે નાગનું પણ આપણે પૂજન કરીએ છીએ જે ઝેર આપે છે એવું સમજીને એને મારી નથી રાખતા આ આપણી શ્રદ્ધા આપણે આ ધર્મ સાથે વણીને આપણા પૂર્વજોએ પ્રકૃતિને મા કીધી વરુણને મા કીધું અગ્નિને મા કીધી જલને દેવ કીધો આપનારું કોણ છે ઈશ્વર આપનારો છે હું ચાલી શકું છું હું બોલી શકું છું આ બધો ઈશ્વર આપનારો છે જગતનો મારો અસ્તિત્વનો આધાર ઈશ્વર છે જગદીશ છે મને જન્મ આપનારો છે મારા અસ્તિત્વને સાચવનારો છે પણ એ ઈશ્વરનું ઐશ્વર્ય એવું છે કે સિદ્ધો આવીને અને સામાન્ય માણસ જેમ આપે એવા થેન્ક્સના એક અપેક્ષા એ નથી આપતો કે આલે આ હું તને આપું છું અને મને થેન્ક્સ કે એવું ભગવાને કીધું નથી પણ માણસ પાસે મન બુદ્ધિ છે વિવેક છે એટલે માણસ એને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એને નમન કર્યું થેન્ક યુ ભગવાન તું આપે છે ભગવાન સીધો નથી આપતો એને સૂર્યની સૂર્યને વચ્ચે રાખ્યું છે સૂર્યદેવ એટલે આપણે દેવ કહીએ છીએ આપણે એમ કહીએ કે અઢારમી સદીના વૈજ્ઞાનિકોએ એવી વાત કરી કે સૂર્યએ શક્તિનો સ્ત્રોત છે અને વનસ્પતિ પ્રકાશ્લેષણ કરે છે એટલે વનસ્પતિ એના ખોરાકને લે છે સૂર્યના કિરણોને ખાય છે અને આપણને શક્તિના સ્વરૂપે અન ફળ આપે છે આવું અઢારમી સદીમાં કીધું એવું નથી આપણા પૂર્વજો આપણા પાંચ હજાર આઠ હજાર પહેલાંના વેદોની અંદર સૂર્યને શક્તિનો દેવ સમજ્યો છે સૂર્ય હિન્દુ સંસ્કૃતિમાં વૈદિક સંસ્કૃતિમાં શક્તિનો દેવ સૂર્ય છે શક્તિનો ઉપાસ્ય દેવ સૂર્ય છે એટલે તો આપણે સૂર્ય નમસ્કાર કરતા અને સૂર્ય નમસ્કાર આપણા જીવનમાં આપણે કસરત નથી કરી એને કીધી પણ ઉપાસના કીધી છે સૂર્ય ઉપાસના કસરત તો છે જ એની અંદર પણ ઉપાસનાની દ્રષ્ટિએ સૂર્યનું પૂજન કરીએ અને સૂર્યવંશીઓ રાજાઓ હતા કેવા તાકાતવાળા આમ લલાહટ જોઈએ તો પણ આપણને ગમે અને એ લોકો દાનવીરો હતા આપતા જગતમાં બધાને આપવા માટે સર્જાતા દાનવીર કર્ણ સૂર્યપુત્ર જે સૂર્યનો ઉપાસક હોય ને એ નબળોનો હોય તેજસ્વી હોય એટલે સૂર્યની ઉપાસના કરવાની શા માટે એટલા માટે કે ઉપનિષદોમાં એવું કીધું અમૃતા પુત્ર ધ્રુવ અમૃતનો પુત્ર શું માણસને એમ કીધું પણ માણસ અમૃતનો પુત્ર હોવા છતાં આ સૂર્ય અત્યારે ઉગે છે સૂર્ય સામે હું ઊભો છું બેઠો છું અને માનું કે હવે મારે કંઈ ખાવું નથી પણ સૂર્યની સીધી ઉર્જા મારે ખાઈ લેવી છે તો હું ન કરી શકું હું ભલે માણસ રહ્યો હું ભલે અમૃત રહ્યો પણ આ ન કરી શકું આના માટે મારે કોની પાસે જવું પડે મારે પ્રકૃતિ પાસે પર્યાવરણ પાસે જવું પડે કુદરતની જે વનસ્પતિ જગત છે એની પાસે જવું પડે કારણ કે વનસ્પતિ જગત આ સૂર્ય જે પોતાની ઉર્જા ચારેય બાજુ દાનવીર થઈને ઓકે છે ઉડાડે છે એ સૂર્યના પ્રકાશના કિરણો પૃથ્વી પર આવીને પાછા રિફ્લેક્શન થઈને પાછા જતા રહે છે પરાવર્તિત થઈ જાય છે પરંતુ જ્યાં વનસ્પતિનું પર્ણ આવે છે વનસ્પતિ આડી આવે છે એ વનસ્પતિનું પાંદડું એ સૂર્યના કિરણોને પોતાની અંદર શોષી લે છે અને પોતાની પ્રકૃતિ મુજબ માનો કે બટેટું હોય તો બટેટાનું ફળ આપે છે સફરજન હોય તો સફરજન આપે છે મગફળી હોય તો માંડવીનો દાણો બનાવીને આપે છે આ ઉર્જા આ નિસર્ગ આ પ્રક્રિયા કેવી રીતની સરસ ચાલે છે સૂર્ય પોતાની ઉર્જા વનસ્પતિને આપે ને વનસ્પતિ શક્તિ સૂર્ય પાસેથી શક્તિ બનાવીને અને ખોરાક તૈયાર કરે અને એ ખોરાક આપણે લઈએ છીએ અને એટલે આપણે હાલી ચાલી શકીએ છીએ બોલી શકીએ છીએ જ્યારે આપણી પાસેથી શક્તિ પતી જાય ને આપણે એમ લાગે ને આ શક્તિ નથી તે દિવસે તમે જોજો કેવું ફીલ થાય છે અને સ્ફૂર્તિ અને શક્તિ હોય ત્યારે એટલે સૂર્ય છે સ્ફૂર્તિ ઉત્સાહ અને ચૈતન્યનો કારક છે આપણને ખોરાક આપે છે આપણને શક્તિ આપે છે એટલે આપણે એને નમન કરીએ છીએ પણ એને જ નમન કરીએ એવું નથી સૂર્ય સીધો નથી આપતો સૂર્ય કોને આપે છે વનસ્પતિને આપે છે વાયા કરે છે વાયા અને વનસ્પતિ કોને આપે છે વનસ્પતિ પાસેથી આપણે લઈએ છીએ એનું જતન કરીએ છીએ એની ખેતી કરીએ છીએ એમાં મહેનત કરીએ છીએ પરસેવો પાડીએ છીએ ત્યારે વનસ્પતિ છે એ આપણને ખોરાક તૈયાર કરીને આપે છે એ વનસ્પતિ પણ પૃથ્વી માતાનો આધાર લે છે એની ઉપર ટકેલી છે અને હું પણ પૃથ્વીના આધારે ટકેલો છે મારું પાણી પણ પૃથ્વીમાંથી મળે સાચવી રાખે છે એટલે પૃથ્વીને માતા ગણું છું પર્યાવરણ પ્રકૃતિને માતા ગણું છું સૂર્યને ભગવાન ગણું છું આ બધા દેવતાઓ છે અને એને હું કૃતજ્ઞતા વ્યક્ત કરવા હાટુંથી એનું પૂજન કરું છું મને ખબર છે આપણા ધર્મશાસ્ત્રકારોએ કીધું છે કે આપનારો ઈશ્વર છે પણ એ વાયા 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 થઈને આપે છે તો મને જે પહોંચનારો પહોંચ પહોંચનાળો નારો છે મને જે પહોંચાડી શકે છે એને પણ મારે થેન્ક્સ કહેવું જોઈએ જૂના જમાનામાં પાંડુંગ શાસ્ત્રીજીના પ્રવચનમાં મેં એ સાંભળેલું જૂના જમાનામાં જ્યારે વેવિશાળ થાય બેનનું ત્યારે તો હું મોબાઈલ ને એવું સોશિયલ મીડિયા નહીં એટલે વેવિશાળ થાય ને એટલે પત્ર લખે અને એ પુરુષ જ્યારે પત્ર એની એની જે બનનારી પત્ની છે એની પ્રેયસી છે એને પત્ર લખે છે એ પત્ર જ્યારે ઘરે ટપાલી દેવા આવે ત્યારે બેન જૂના કાળની દીકરી એ ટપાલીને પાંચ રૂપિયાની ગિફ્ટ આપે શા માટે આપે કે ટપાલી ઉપર પ્રેમ છે એનો એનો લવર નથી એનો 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 એ પ્રાણેશ્વર નથી પણ એ કોણ છે એ મારો જે અંદરનો માણીગર છે મારા મનનો એનો સંદેશો લઈને આવનારો છે એના માટે થઈને મારે ઘરે આવ્યો છે એ મારું કામ કર્યું છે મારા પ્રેમનું કામ કર્યું એટલે એને ગિફ્ટ પાંચ રૂપિયા આપતી જૂના કાળની દીકરી આ એક થેન્ક્સ છે એમ આપણો પ્રેમ આપણો પ્રેમી ઈશ્વર છે એ મને ખૂબ પ્રેમ કરે છે પરંતુ વચ્ચે આ બધા પ્રેમીઓ છે આ આ એમના પ્રેમીઓ એમના માધ્યમો છે એ ટપાલીઓ છે વનસ્પતિ કીટકો પક્ષીઓ જે પણ મારા જીવનમાં મને ઉપયોગી છે સૂર્ય વરુણ અગ્નિ જલ દરિયો આ બધા એટલે આ પ્રકૃતિના તત્વોને હિન્દુ સંસ્કૃતિએ વૈદિક સંસ્કૃતિએ દેવતા ગીણા છે અને એની પાસેથી ગુણ લીધો છે આ જે વૃક્ષ છે શું આપે છે તો વૃક્ષ પાસેથી પરોપકારતાનો એક ગુણ લેવાનો છે નિસ્વાર્થ ભાવે પરાર્થ ભાવે કામ કરવાનું કોઈ વૃક્ષ નીચે બેસે અને પાણી પાયા વગરનો જતો રહીએ તો એવી અપેક્ષા નહીં રાખવાની થેન્ક્સ આવા આવા ગુણ છે પથ્થર મારે તો ફળ આપે છે દરિયા પાસે અફાડતાનો ગુણ છે આકાશ પાસે વિશાળતાનો ગુણ છે આ પર્વતો પાસે અડગતાનો ગુણ છે આ બધા ગુણો લેવાના અને એ ઈશ્વરે મૂકેલા દૂત ઈશ્વરે મૂકેલા દેવતાઓ છે મને પ્રેમ કરે છે મને પ્રેમ કરીને સંતાઈ ગયો છે કે કોને હસતા હે ફૂલો મેં ચૂપ કર એ ફૂલોમાં છુપાઈ ગયો અને મને સુગંધ આપે છે એટલે હું એ બધાને થેન્ક્સ કહું મિત્રો આ બધી વાત એટલા માટે કરું છું કે આપણે પ્રકૃતિને ખોઈ દીધી છે પર્યાવરણને ખોઈ દીધું એટલા માટે કે પર્યાવરણ બચાવો એવા બુંગિયા મારવાથી પર્યાવરણ બચે નહીં માણસનો દ્રષ્ટિકોણ એના પ્રત્યેનો પૂજ્ય થવો જોઈએ અને માણસનો એનો દ્રષ્ટિકોણ પ્રકૃતિને મહા સમજે અને આપણા પૂર્વ જોઈએ ક્યારે પ્રકૃતિને પર્યાવરણને બચાવવાની વાત ન કરી છતાંય આપણા પૂર્વની અંદર ક્યારેય પર્યાવરણનો પ્રશ્ન ઊભો જ નથી થયો અને એકવીસમી સદીમાં વીસમી સદીથી આપણે પર્યાવરણ બચાવો પર્યાવરણ બચાવો ની હાકલ પડકારા કર્યા ખર્ચા કર્યા બજેટ મોટા મોટા મૂકા અને છતાંય મિત્રો પર્યાવરણને બચાવી ન શક્યા કારણ કે પર્યાવરણ પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ મેલો છે ભોગવાદનો છે ઉપભોક્તાનો દ્રષ્ટિકોણ જ્યાં જ્યારે આવે માણસમાં ત્યારે પ્રકૃતિ ભોગવાઈ જાય પ્રકૃતિ ખલાસ થઈ જાય અને સાથે સાથે માણસ પણ ભોગવાઈ જાય વેગરા એ કાંઈ આનંદ લેવાનો એ એ સોપાન એનો સ્ત્રોત નથી માણસે મહેનત કરવી પડે માણસે જીવવું પડે માણસે પ્રેમ કરવો પડે માણસે વિહરવું પડે માણસે પ્રકૃતિ પાસે જવું પડે પ્રકૃતિ બોલે પ્રકૃતિ હસે છે પ્રકૃતિ વાત કરે છે પ્રકૃતિ પ્રેમ કરે છે પ્રકૃતિ શ્વાસ આપે છે ઓક્સિજન આપે છે આજે આપણને ખબર છે કેટલી ઓક્સિજનની હાલત કેવી અને વળી એ ઓક્સિજન લઈને પણ આપણે તો માંદા જ પડીએ છીએ કારણ કે એની પણ ફૂગ થાય છે નાકમાં આંખમાં ગળામાં અને અંગો કાઢી લેવા પડે છે જ્યારે આપણે કૃત્રિમ રીતે ઓક્સિજન લઈએ છીએ ત્યારે મિત્રો કેટલો સરસ મજાનું આ ઓક્સિજનનું જગત ભરીને આપ્યું છે વૃદ્ધાવરણની અંદર કેટલો પર્યા ઓક્સિજન ઈશ્વરે ઠાયલવો છે બનાવે છે અવિરત આ વનસ્પતિ આપણા માટે સતત કામ કરે છે સતત ઓક્સિજન આપે છે પણ આપણે એનું નિકંદન કાઢીએ છીએ આપણને જરૂર હોય ત્યારે આપણે વૃક્ષ કાપી નાખીએ છીએ આપણે જરૂર હોય એવા આપણા ફેન ફતુરના જે સાધનો છે દાઢી કરવાનું સાબુ ને સાબુને આ એમાં આપણે પ્રકૃતિનું કેટલું નિકંદન કાઢીએ છીએ આપણે કોલગેટ અને એવા ટૂથપેસ્ટમાં આપણે પહેલાં ન લઈએ અને આપણે દાંતણ લઈએ તો આપણા પૂર્વજો આ રીતનું જીવન જીવ્યા હતા મિત્રો પૂર્વજો આપણા એની પાસેથી જીવી શીખીએ આપણે આપણા પૂર્વજો પાસેથી શીખશું ને જીવન જીવવાનું અને જગત જ્યારે એની પાસેથી જીવન જીવવાનું શીખશે એટલે જ જે વૈદિક સંસ્કૃતિ છે ને એ એને હિન્દુ ધર્મને અથવા હિન્દુ સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિને જગતનો એક આધ્યાત્મિક ગુરુ કહેવામાં આવે છે એની પાછળનું કારણ એની પાસે તત્વજ્ઞાન છે અને આ એપ્લાઇડ ફિલોસોફી છે જીવીને બતાવી છે એક વખતના એક જમાનાના જગતે સો વર્ષ સુધી એક ખંભે હળ હોય અને માણસ આન બાન અને શાંતિ જીવતો કોઈ ડિપ્રેશનમાં ન આવતો આ પ્રકૃતિ છે આ પર્યાવરણને જે આપણે નિકંદન કાઢી રહ્યા છીએ એને મા સમજવાની ભૂલ કરીએ છીએ અને એને દાસી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ એને આપણે નર્તકી બનાવીને બેઠા છીએ માને એનું આ પરિણામ છે મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત